ડભોઈ પંથકમાં આગામી સમયમાં ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદના તહેવારો આવી રહ્યા હોય ત્યારે નગરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આજ રોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, નાયબ કલેક્ટર યોગેશ કાપસે તેમજ ડીવાયએસપી આકાશ પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. આ પ્રસંગે દર વર્ષની જેમ તમામ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સૂચનો કરવામાં આવ્યા હતા. ડભોઈમાં આગામી 28મી સપ્ટેમ્બરના દિવસે ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદના હિન્દુ મુસ્લિમ બિરાદરોમાં તહેવારો આવી રહ્યા હોય ત્યારે નગરનું વાતાવરણ ડહોરાય નહીં અને એકતા અને કોમીએ ખલાસ વાતાવરણમાં બંને તહેવારો જે રીતે શાંતિમય માહોલમાં ઉજવાતા આવ્યા છે તે જ રીતે ઉજવાય તે માટે ડભોઈ સેવા સદન ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, નાયબ કલેક્ટર યોગેશ કાપડે, ડીવાયએસપી એસપી આકાશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ગણેશ યુવક મંડળો અને મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિસર્જનને લઈ પૂર્વ આયોજન તેમજ વીજ કચેરીના અધિકારીને નગરપાલિકાના વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પીઆઈએસજે વાઘેલા, નગરપાલિકા પ્રમુખ બિરીનભાઈ શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી, વિશાલ શાહ, ઉપપ્રમુખ મનોજ પટેલ, મુસ્લિમ બિરાદરોમાં યાકુબભાઈ ગાંચી, અફજલ કાબાવાલા, સહીર કાજી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે બાંહેધરી આપી હતી. વિજય બારોટ, જેડેશ ટીવી, ડભોઈ.